જય વિદ્યાર્થી મિત્રો, આજે શુક્રવાર ધોરણ 9 સ્વાધ્યાય 1.2 વિષય ગણિત સ્વાધ્યાય 1.2 કરવા જઈ રહ્યા છીએ. કાલે 1.1 ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો. સ્વાધ્યાય 1.2 દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો વાસ્તવિક સંખ્યા મતલબ શું થાય? વાસ્તવિક સંખ્યા ગણો ને એમાં સમય સંખ્યા આવી છે, અસમય સંખ્યા આવી છે, બધી જ સંખ્યા આવે છે. બરોબર છે? તો વિધાન સત્ય છે. બરાબર. તો અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે, કારણ કે વાસ્તવિક સંખ્યા એટલે અસમય સંખ્યા આવી છે, અસમય સંખ્યા આવી છે એટલે અસમય સંખ્યા વાસ્તવિક પણ આવી છે. તો એનો ઉપગણ બને. બરોબર છે? એટલે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. તો સાચી વાત છે, કારણ કે વાસ્તવિક સંખ્યામાં અસમય સંખ્યા અને સમય સંખ્યા બંને આવી જાય છે. વિધાન સત્ય છે, કારણ કે દરેક સમય અને અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે. એટલે આપણે તમને નોલેજ પણ દર્શાવ્યું છે, વાસ્તવિક સંખ્યા આપણે બરાબર સમય સંખ્યા વત્તા અસમય સંખ્યા બંને પ્રકારની સંખ્યા છે એ વાસ્તવિક પણ આવી જતી હોય છે. એટલે આપેલ વિધાન સત્ય છે. સંખ્યા રેખા પર નું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે વર્ગમૂળ n સ્વરૂપની હોય છે. હવે શું કહે છે? સંખ્યા રેખા પર દરેક બિંદુ, સંખ્યા રેખા તમે નાના નાના માર્કમાં તમે ભણ્યા છો, બરાબર? સંખ્યા રેખા પર ધારો આપણે 119 લઈએ, હવે એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ નીકળે નહીં. એટલે આપેલ વિધાન અસત્ય છે. વિધાન અસત્ય છે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગમૂળ મળે નહીં. વર્ગમૂળ તોડ્યો તો એનું વર્ગમૂળ મળે નહીં. હા, મળે પણ ટૂંકમાં પોઈન્ટ માં. એટલા માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. જો વાસ્તવિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? તો સમય સંખ્યાનો સમાવેશ થાય અને અસમય સંખ્યાનો સમાવેશ થાય. હવે અહીંયા પણ શું કીધું ભાઈ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે અને જો આગળ એમ કીધું અસમય સંખ્યા છે અને સમય સંખ્યા છે એમ કીધું તો સાચું પડે, કારણ કે અહીંયા ફક્ત શું કીધું કે અસમય સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાં સમય સંખ્યા આવે છે અને અસમય સંખ્યા આવે છે. અહીંયા તમે ખાલી શું કીધું છે? ફક્ત અસમય સંખ્યા છે એવો ઉલ્લેખ કર્યો છે. એટલા માટે આપેલ વિધાન ખોટું છે, વિધાન અસત્ય છે. કારણ કે દરેક વાસ્તવિક સંખ્યા કાં તો સમય સંખ્યા હોય અથવા તો અસમય સંખ્યા હોય. તો અહીંયા ફક્ત તમે અસમય સંખ્યા છે એવું જ કીધું છે, એટલા માટે વિધાન ખોટું છે. પ્રશ્ન બે, શું દરેક ધનપૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. કાટકોણ
દોર્યો અહીંયા p q ને આ આ વેગ બને કારણ કે આ નિયમ આપણો બને છે કેવી રીતે બને છે તો qr બને છે તો આ પાયો બને અને નિયમની સામેની બાજુ એને કોણ કહેવાય તો હવે આપણે ફરી પાછું મૂકીએ કોણ અવરોધ જેથી કરીને તમને આવી જાય આ લખવાનું છે કે જેથી કરીને તમને આવી જાય બરાબર છે કોણ અવરોધ બરાબર વેગ અવરોધ વત્તા પાયા અવરોધ તો આમાં કોણ અવરોધ છે તો pr તો pr અવરોધ બરાબર વેગ કોણ છે તો કે pq અવરોધ વત્તા પાયા કોણ છે તો કે q અવરોધ બરાબર છે મિત્રો બે મિનિટ માટે નજર કરો यस पीटर अंतिम सवाल ये पॉइंट भी है वही इंद्रा को बाकी से काट दिया आई तब उस समय आओ से पच्चीस पच्चीस इंद्रा को दास है लगभग एक एक जाकर बाकी से तो मैंने आशा से कि तुमने समझे ही हुए से काफी वक्त नोटा ही है जो फिर अब बुक में कर दूंगा मारा वर्कशॉप नंबर से इन्हीं पर हम वक्त मोकल सो